समाचार सूरत थी। अहीं लॉकडाउन ने कारणे रत्न कलाकारों ने भारे हालाकी पड़ी रही छे। सूरतना फेसेट जेम्स कारखानाना कर्मियों ने छूटा करी देवाया छे। अंदाजित 60 जेटला कारीगरों ने छूटा करवामां आव्या। कारीगरो डायमंड वर्कर यूनियननी ऑफिसे पहोंचीने आ अंगे रजूआत करी हती। आ समग्र मामले वधु विगते बात करी रह्या छे, जोड़ाया छे सूरत थी संवाददाता बलदेव सुथार। बलदेव, आखरे आ तमाम रत्न कलाकारोनी शुं छे रजूआत अने तेमनी रजूआत काने धराय छे खरी? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર રત્ન કલાકારોની હાલત કફોડી બની જતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સુરતમાં લોકડાઉન બાદ જે રીતે એક પછી એક જે કારખાના જે શરૂ થઈ રહ્યા છે, પણ જે કામના કલાકો છે ઓછા કર્યા છે અને સાથે સાથે કેટલાક રત્ન કલાકોને છૂટા કરવાની જે ઘટનાઓ છે સામે આવી રહી છે। ત્યારે આજે 50 થી વધુ જે રત્ન કલાકારો છે, સેફેટ જેમ્સ કે ગિરધરલાલ જે કંપની છે તેના કેટલાક કર્મચારીઓને છૂટા કરતા તેઓ જે કર્મચારીઓ છે તેમની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન છે તેમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમની માંગ હતી કે જે આવા લોકડાઉન સમયે જે કારીગરોને છૂટા કરવા કેટલું યોગ્ય છે અને તેમને પાછા લેવામાં આવે તેવી માંગ સાથે તે પહોંચ્યા હતા। હાલમાં જોવાનું રહે કે જે કંપનીઓ છે પોતાના કારીગરોને છૂટા કરે છે તો ન કરે તે માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી। જી આભાર બલદેવ। તો આખરે રજૂઆત થઈ છે, પણ હવે જોવાનું રહેશે કે આખરે આ તમામ રત્ન કલાકારોને રોજી માટે હવે શું સામનો કરવો પડે છે। પરંતુ હાલ તો તેમણે છૂટા કરી દેવા ઉપર વિરોધ નોંધાવ્યો છે અને 60 જેટલા આવા કારીગરો છે કે જેમને છૂટા કરી દેવામાં આવ્યા છે। કારીગરોએ ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે જઈને આ અંગે રજૂઆત કરી હતી।